અમદાવાદના રાયખડમાં જુગારધામ પર દરોડા પડ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. 45 થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી. બાઇક, કાર, રોકડ સહિતનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. પ્રાથમિક તપાસમાં જુગારધામ મહિલા ચલાવતી હોવાનો ખુલાસો. ગાયકવાડ હવેલી પોલીસે સ્ટેશને હાલ તો આ ગુનો નોંધાયો છે. અમદાવાદમાં અવારનવાર દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે રાયખડમાં વધુ એક જુગારધામ ઝડપાયું છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા, જ્યાં 45 થી વધારે જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે કેટલાક મુદ્દામાલ સાથે તેઓની ધરપકડ કરવામાં આવી છે. અનેક સવાલો, જો કે નશાબંધી અને દારૂબંધી છે, છતાં પણ આ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. કાયદા વ્યવસ્થા પર તો સવાલો ઉઠી રહ્યા છે, જો કે કેટલા સમયથી આ ચાલતું હતું તે સૌથી મોટો સવાલ. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નયન પટેલ. નયન, જુગાર ધામ ઝડપાયું છે અમદાવાદના રાયખડ વિસ્તારમાં. આખરે સ્ટેટ મોનિટરિંગ સેલને આ સૌથી મોટી સફળતા મળી છે, કેવી રીતે આ નેટવર્ક સામે આવ્યું, કેટલા સમયથી ચાલતું હતું, સમગ્ર ઘટનાનો ચિતાર. જી જગદીશ, રાયખડ મિલ કમ્પાઉન્ડ ખાતે જે તંબુમાં તેમજ મકાનમાં જે જુગારધામ ચાલી રહ્યું છે તેવી માહિતી જે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને મળી હતી, તેને આધારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જે 45 થી વધુ એટલે જે જુગારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ જે સમગ્ર જે જુગારીઓને તેમજ મુદ્દામાલને જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પોલીસ છે તેમના દ્વારા જે જે મુદ્દામાલ મોટી રકમ સાથે જે ચિપ્સ દ્વારા અને જે જુગાર રમવાના પાના દ્વારા જે સમગ્ર જે જુગાર છે તે રમવામાં આવતો હતો. હાલ સમગ્ર માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આ જે જુગારધામ છે તે કોઈ મહિલા ચલાવી રહી હોય તેવા પ્રકારનું માહિતી સામે આવી રહી છે. હાલ જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જગદીશ, બિલકુલ, અને આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો જે ધમધમતું હતું આ જુગારધામ અને આખરે તેની પર રેડ પડી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની, અને આ નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને આશંકા છે કે મહિલા તેનું સંચાલન કરતી હતી. 45 થી વધારે જુગારીઓને દબોચી લેવામાં આવ્યા છે.